गुड मॉर्निंग बाळको, केम छो? मजामां ने? धोरण 7 विषय संस्कृत। गया वक्ते आपणे वंदना एटले के प्रार्थना पूर्ण करी हती, एनो स्वाध्याय पण आपणे पूरो कर्यो। हवे आजे आपणे चित्रपदानी 1 अने चित्रपदानी 2 आ 2 समजीशुं। तमारी टेक्स्टबुक में पेज नंबर 2 अने 3 छे, सामे राखो अने जो अने समझता जाओ। चित्रपदानी 1 जो सौथी पहलू चित्र खुर्शीनू छे। आसंदह एटले खुर्शी, स्यूतह एटले बेग अथवा तो थेलो, पत्रभारह पत्रभार एटले कागळनी ऊपर वजन मूकवा माटेनुं साधन पेपरवेट, समीकरह एटले इस्त्री, भ्रमणभाषह मोबाइल, पर्वतह एटले पहाड़ अथवा तो पर्वत, पर्यंकह एटले पलंग अथवा तो खाटलो, कटह એટલે સાદડી, પાથરવા માટે બેસવા માટે પાથરવાનું સાધન, ચટાઈ અથવા તો સાદડી, દંડ દીપહ એટલે ટ્યુબલાઇટ, પાદપહ વૃક્ષ અથવા તો ઝાડ, ચષકહ એટલે પ્યાલો, કંદુકહ એટલે દડો। આટલા શબ્દો આપણે સમજ્યા। ચિત્રપદાની 2 પેજ નંબર 3 આપણે સમજી લઈએ। જુઓ, ચિત્ર હોડીનું ચિત્ર છે, નૌકા એટલે હોડી, સમાર્જની એટલે સાવરણી, રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવા માટેનું સાધન છે, આપણે એને શું કહીએ છીએ, પંચ, માપિકા એટલે માપપટ્ટી, યોજીની સ્ટેપલર, પત્રિકા પત્રપેટિકા ટપાલપેટી, વૃક્ષશાયિકા એટલે ખિસકોલી, અગ્નિપેટિકા મેચબોક્સ અથવા તો બાકસ, નિશ્રેણી એટલે નિસરણી, શુચિકા એટલે સોય, જપમાલા એટલે જપમાળ, ભગવાનનું નામ લેવા માટેની માળા, તુલા એટલે ત્રાજવા। ચિત્રપદાનીમાં ચિત્ર છે એ જોઈને સમજવાના છે અને નોટબુકમાં તમારે એના શબ્દાર્થ લખવાના છે, હોમવર્કમાં તમારે એને શબ્દાર્થ પાકા કરવાના છે। આજે આપણે અહીંયા સુધી કરીશું, ફરી પાછા મળશું ત્યારે ચિત્રપદાની 3 કરીશું। થેન્ક યુ।